હેલો વિદ્યાર્થી મિત્રો, આજે છેલ્લે આપણે જોયું તું ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિ લેક્ચર નંબર 6 માં, બરાબર? આજે છે લેક્ચર નંબર 7, એમાં આપણે જોવાનું છે સમય અને અસમય સંખ્યા વિશે, બરાબર? પહેલા ઓલરેડી આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ અત્યારે આપણે સમય સંખ્યા વચ્ચે, સમય અને અસમય સંખ્યા વચ્ચે કોઈ પ્રક્રિયા થાય, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર થાય, તો ફળ સ્વરૂપે આપણને જે સંખ્યા મળે એ સમય હશે કે અસમય હશે, બરાબર? કેવું પરિણામ હોઈ શકે, તો એની વિશે આપણે ચર્ચા કરવાની છે આજે, બરાબર? ચલો તો પહેલેથી આપણે જોતા છીએ કે કોઈ પણ બે સમય સંખ્યા તમે લઈ લો, કોઈ પણ બે સમય સંખ્યા આપણે લઈ લઈએ, બરાબર? જો આ બંને વચ્ચે કોઈ પણ પ્રોસેસ કરવામાં આવે, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે, તો ફળ સ્વરૂપ જે સંખ્યા મળશે હંમેશા કેવી હોય? સમય સંખ્યા જ હોય, બરાબર? એની પછી આ થઈ ગયું પહેલું. હવે જોઈએ આપણે બે, કે કોઈ પણ એક સમય સંખ્યા હોય અને બીજી લઈએ અસમય સંખ્યા, તો એની વચ્ચે આપણે કોઈ પણ પ્રોસેસ કરીએ, જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, તો ફળ સ્વરૂપ જે સંખ્યા મળે હંમેશા કેવી હોય? અસમય સંખ્યા હોય. કોઈ પણ બે સમય સંખ્યા વચ્ચે તમે પ્રોસેસ કરો તો હંમેશા સમય સંખ્યા કેવી મળે? સમય જ મળે. પણ જો બેમાંથી એક પણ અસમય હોય, બરાબર, બેમાંથી એક પણ અસમય સંખ્યા હોય તો હંમેશા સંખ્યા કેવી મળે? અસમય સંખ્યા જ મળે. એની પછી ત્રણ, ત્રીજું, કે કોઈ પણ બે અસમય સંખ્યા તમે લઈ લો, અસમય સંખ્યા ની વચ્ચે તમે પ્રોસેસ કરો, એટલે કે સરવાળો, બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર કરો, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે, તો આ જે સંખ્યા કઈ મળશે એના વિશે કહી શકાય નહીં. તે ગમે તે હોઈ શકે, સમય પણ હોઈ શકે અથવા તો અસમય સંખ્યા પણ હોઈ શકે, બરાબર? ક્યારે? કોઈ પણ બે સંખ્યા અસમય હોય તો એની વચ્ચે તો તમારે પહેલા એનું સાદરૂપ આપવું પડે, પછી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ બંને અસમય હશે કે સમય હશે, બરાબર? ચલો તો આની ઉપરથી આપણે કેટલાક ઉદાહરણ અહીં આપેલા છે, આપણે ગણી જોઈએ. પહેલું છે ઉદાહરણ 12, સમય સંખ્યા છે કે અસમય તે ચકાસો. જણાવવાનું છે આપણે, લખશું સમય છે કે અસમય. પહેલું, આમાં બે સંખ્યા છે, એક તો 7 અને બીજું 5, એટલે આને હું આવી રીતના લખી શકું, 7 ગુણ્યા વર્ગમૂળમાં 5. હવે 7 કેવી સંખ્યા છે? તો કે 7 ઈ સમય સંખ્યા છે, બરાબર? સમય સંખ્યા છે. પછી આ વચ્ચે ગુણાકાર નિશાની, વર્ગમૂળમાં 5, 5 નું વર્ગમૂળ નીકળે નહીં, ખબર છે આપણને કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા થઈ. જોઈ ગયા આપણા લિસ્ટમાં, એક સમય અને એક અસમય હોય, સમય અને અસમય હોય તો સંખ્યા કેવી મળશે? અસમય સંખ્યા. તો મતલબ આપેલી જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. મતલબ જે સંખ્યા આપણને આપવામાં આવી છે 7 વર્ગમૂળમાં 5, એ કેવી થશે? અસમય સંખ્યા થશે, બરાબર? એની પછી 7 ભાગ્યા વર્ગમૂળમાં 5, ભાગાકારની પ્રક્રિયા છે. તો એક સંખ્યા છે 7, તો 7 એટલે આને આમ લખી શકું ને, 7 ભાગ્યા વર્ગમૂળમાં 5, તો 7 એ કેવી સંખ્યા? તો કે 7 એ તો ભાઈ સમય સંખ્યા છે. વચ્ચે ભાગાકારની નિશાની, વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? વર્ગમૂળમાં 5, તો કે તો અસમય સંખ્યા છે. તો સમય સંખ્યા હોય અને બીજી અસમય સંખ્યા હોય, તો સમય અને અસમય બેમાંથી એક પણ અસમય સંખ્યા હોય તો મળતી પરિણામ સ્વરૂપ સંખ્યા કેવી હોય? અસમય સંખ્યા જ હોય. તો મતલબ 7 વર્ગમૂળમાં 5 એ પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એની પછી વર્ગમૂળમાં 2 વત્તા 21, ચાલો વર્ગમૂળમાં 2 એટલે કેવી સંખ્યા થઈ? અસમય સંખ્યા થઈ. વત્તા 21, 21 ને તો આપણને ખબર છે કે 21 એટલે સમય સંખ્યા, તો સમય અને અસમય બેમાંથી એક પણ સંખ્યા અસમય હોય તો પરિણામ સ્વરૂપ જે સંખ્યા મળે કેવી હોય? અસમય સંખ્યા. તો મતલબ આપેલી જે સંખ્યા છે વર્ગમૂળમાં 2 વત્તા 21, એ કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા. એની પછી π-2 બાદબાકી આપેલી છે, π એટલે કેવી સંખ્યા? આપણે જોયેલું છે કે અસમય સંખ્યા છે. π એટલે કેવી? અસમય સંખ્યા. -2 એટલે સમય સંખ્યા છે. તો બેમાંથી એક પણ અસમય હોય તો આપેલી સંખ્યા કેવી મળે? અસમય સંખ્યા મળે, બરાબર? તો આપેલી જે સંખ્યા છે π-2 એ કેવી સંખ્યા છે?
असमयी संख्या छे। एनी पछी उदाहरण 13 बे वर्गमूल मां 2 प्लस 5 वर्गमूल मां 3 अने वर्गमूल मां 2 माइनस 3 रूट 2 नो सरवाळो करो। ए रीतना रकम आपणने आपेली छे रूट 2 माइनस 3 रूट 3 सॉरी अहीं रूट 3 આપેલું છે। ચાલો તો આને આપણે સરવાળો કરવાનો છે। કેવી રીતે કરશું આનો સરવાળો? પહેલું 2 વર્ગમૂળ માં 2 વત્તા 5 વર્ગમૂળ માં 3 તો એક સંખ્યા લખી નાખું 2 વર્ગમૂળ માં 2 વત્તા 5 વર્ગમૂળ માં 3 અને બીજી સંખ્યા કઈ છે રૂટ 2 માઇનસ 3 રૂટ 3 તો બંનેનો શું કરવાનું છે? બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે। લખી આગળ તો સરખા પદો વાળી સંખ્યા ભેગી કરીએ। સરખા પદો એટલે કેવી? તો કે પહેલા તો આ બ્રેકેટ છોડી દઈએ। ચાલો 2 રૂટ 2 प्लस 5 रूट 3 प्लस रूट 2 माइनस 3 रूट 3 હવે સરખા હોય એટલે કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એને ભેગે કરી આપણે એને ભેગા લખી નાખીએ 2 रूट 2 અહીંયાથી લઈએ प्लस रूट 2 પછી रूट 3 વાળા હોય પદો સાથે લખી નાખીએ એટલે અહીંયા છે બીજું એક તો 5 रूट 3 અને બીજું છે प्लस 5 रूट 3 અને બીજું છે माइनस 3 रूट 3 ચાલો અહીંયા છે 2 વર્ગમૂળ માં 2 વત્તા વર્ગમૂળ માં 2 એટલે 2 વર્ગમૂળ માં 2 તો એ પ્લસ વર્ગમૂળ માં 2 એટલે જવાબ કેટલો આવશે 3 વર્ગમૂળ માં 2 બરાબર આનો જવાબ આવે 3 વર્ગમૂળ માં કેવી રીતે આવે 3 વર્ગમૂળ માં 2 તો કે અહીંયા હું ગણતરી કરીને દર્શાવું છું બરાબર ચલો આમાંથી કઈ સામાન્ય નીકળે તો કે વર્ગમૂળ માં 2 છે એ બંનેમાંથી સામાન્ય નીકળે તો પહેલામાં શું વધે 2 પછી આ પ્લસ વર્ગમૂળ માં 2 તો સામાન્ય નીકળી ગયા તો કઈ નથી તો ત્યાં કેટલા વધશે 1 वर्गमूल में 2 प्लस 1 એટલે 3 પણ અચળાંક હોય તો આપણે આગળ લખીએ એટલે 3 रूट 2 આ જવાબ એનો આવી જાય 3 रूट 2 આવી રીતે બરાબર ચલો એની પછી પ્લસ 5 रूट 3 માઈનસ 3 रूट 3 5 रूट 3 એટલે એમાંથી 3 रूट 3 જતા રહે કેવી તો કેટલા વધે 5 માંથી 3 જાય તો 2 रूट 3 તો આ થઈ ગયો એનો જવાબ બરાબર કેવી રીતે 2 रूट 3 આવતો કે આગળની જેમ પ્રોસેસ હતી એ પ્રમાણે કરી શકાય છે તો એકવાર કરીને જોઈ જ લઈએ આપણે તો કે 5 रूट 3 હતા માઈનસ 3 रूट 3 બરાબર તો रूट 3 સામાન્ય લઈ લઈએ તો પહેલામાં શું વધે 5 પછી આ માઈનસ પછી આવડા 3 रूट 3 5 માઈનસ 3 એટલે 2 તો આને લખી શકાય 2 रूट 3 તો એ જવાબ અહીંયા આપણે લખી દીધો બરાબર ચલો આવી રીતના દાખલા ગણી શકાય ચલો હવે આપણે જોવાનું છે કે કોઈ પણ બે ગુણાકાર રકમ સમયે સમય સંખ્યાઓનો ગુણાકાર આપેલા હોય ભાગાકાર આપેલા હોય સરવાળો બાદબાકી આપેલા હોય તો કઈ રીતે એનો સાદુરૂપ આપી શકાય બરાબર એ આપણે હવે જોવાનું છે બરાબર તો એની માટે કેટલાક નિયમો છે એ આપણે જોઈ લઈએ ઉદાહરણ સ્વરૂપે જોઈએ ચલો પહેલેથી શરૂઆત કરીએ તો સપોઝ કે મારી પાસે છે a + b અને c + d આવી રીતના આપેલું છે તો આ બે સંખ્યા આપેલી છે મને આ બંનેને ગુણાકાર કરવાના છે બરાબર તો કેવી રીતે કરવાનું પહેલા કોઈ પણ એક સંખ્યા લઈ લો પહેલી એને લઈ લઈ એનો બંને સાથે ગુણાકાર એટલે પહેલા c સાથે ગુણાકાર કરવાનો પછી d સાથે ગુણાકાર કરવાનો બરાબર અને પછી b નો ગુણાકાર હવે b ની વારે b નો c સાથે ગુણાકાર અને b નો d સાથે ગુણાકાર આવી રીતના કરવાનું છે લખી અહીંયા કેવી રીતે પહેલા કીધું આપણે a નો c સાથે ગુણાકાર એટલે a * c એટલે થઈ જશે ac પ્લસ હવે b d સાથે ગુણાકાર a * d એટલે ad પ્લસ હવે b નો c સાથે ગુણાકાર હવે b ની વારી b નો c સાથે અને b નો d સાથે આપણે ગુણાકાર કરશું તો b નો c સાથે થઈ જશે bc પ્લસ b નો d સાથે ગુણાકાર કરીએ તો થઈ જશે bd થઈ ગયો સાદુરૂપ ઉદાહરણ જોઈએ આપણે કે ચલો 2 પ્લસ √3 4 પ્લસ √3 આપણને આપેલું છે બરાબર તો આના ગુણાકાર કરીએ પહેલા તો 2 નો ગુણાકાર 2 ની વારી પહેલા 2 નો 4 સાથે 2 નો √3 સાથે ચલો 2 નો 4 સાથે ગુણાકાર કરીએ તો 2 * 4 એટલે 8 પછી પ્લસ 2 * √3 એટલે શું થાય 2 √3 લખવાનું ઘણા જો આવી રીતના કરી નાખે છે 2 √3 તો કે અંડર √6 આમ કરવાનું નથી બરાબર રૂટ અંદર વર્ગમૂળમાં હોય તો તમે કશો ફેરફાર કરી શકો નહીં આ બંને વર્ગમૂળમાં હોય જો આવી રીતના હોય વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો તમે એને વર્ગમૂળમાં 6 કરી શકો બરાબર ચલો 8 + 2√3 એટલે 2 નો આપણે 4 સાથે ગુણાકાર કર્યો 2 + 8 +
टू इंटू रूट थ्री एटले थई जशे टू रूट थ्री। हवे रूट थ्री नी वारी बराबर। चलो रूट थ्री ने वारी तो रूट थ्री नो कोनी साथे थशे पहला फोर साथे, फोर साथे थशे तो आवशे फोर रूट थ्री। पछी रूट थ्री नो कोनी साथे रूट थ्री साथे एटले प्लस रूट थ्री इंटू रूट थ्री। सदरूप आपी दई एट प्लस, हवे जुओ आवडो टू रूट थ्री प्लस फोर रूट थ्री एटले केटला थाय सिक्स रूट थ्री। केवी रीते हमणा आपणे छेल्ला अहींया जोयुं हतुं बराबर के बन्नेनो सरवाळो केवी रीते थाय, खाली આગળના અંક હોય એનો જ સરવાળો કરવાનો જો પાછળનો સમાન હોય તો। પ્લસ રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી એટલે કેટલા થાય રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી। હવે આમ આપણે જોવા જઈએ કે રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી એટલે થઈ જશે રૂટ થ્રી સ્ક્વેર, હેને વર્ગ થઈ ગયો, પણ વર્ગ વર્ગમૂળ કેન્સલ તો આનો જવાબ આવે ખાલી ત્રણ, તો લખી નાખીશ પ્લસ થ્રી આઠ અને ત્રણ, આઠ ને ત્રણ અગિયાર પ્લસ સિક્સ રૂટ થ્રી, તો ફાઈનલી આનો જવાબ આવે ઇલેવન પ્લસ સિક્સ રૂટ થ્રી બરાબર। ચાલો આવી જ રીતના કોઈ પણ સરવાળા બાદબાકીના ઉદાહરણ હોય તો તમે ગણી શકો, હજી એક ઉદાહરણ દ્વારા આપણે આની વિશેષ સમજ કેળવીએ બરાબર। ચલો ઉદાહરણ લઉં છું, સિક્સ માઇનસ ટુ રૂટ થ્રી ફોર પ્લસ રૂટ થ્રી। ચલો હવે આમાં જો અહીંયા માઇનસ ની નિશાની આપેલી છે તો આપણે વધારે કાળજીપૂર્વક આ દાખલો ગણવો પડશે। કેવી રીતે? એ જ રૂલ્સ પ્રમાણે આપણે જઈએ, પહેલા સિક્સ લઈએ એનો બંને સાથે ગુણાકાર, સિક્સ નો ફોર સાથે ગુણાકાર કરીએ છ ચોવીસ પ્લસ સિક્સ નો રૂટ થ્રી સાથે ગુણાકાર કરીએ એટલે આવશે સિક્સ રૂટ થ્રી। હવે તમે પ્લસ લખશો કે માઇનસ લખશો જોઈએ કેવી રીતે સમજવાનું, કોની વારી છે ટુ રૂટ થ્રી ની વારી, ટુ રૂટ થ્રી નો ગુણાકાર આવશે ફોર સાથે, પણ અહીં ટુ રૂટ થ્રી નથી પરંતુ માઇનસ ટુ રૂટ થ્રી છે તો બરાબર। જો તમારે તો અહીંયા એમ જ મૂકી દો પ્લસ, હવે ગુણાકાર કરો માઇનસ ટુ રૂટ થ્રી ઇન્ટુ ફોર, ચલો ફોર સાથે થઈ ગયો પ્લસ, હવે માઇનસ ટુ રૂટ થ્રી નો પાછો કોની સાથે રૂટ થ્રી સાથે એટલે પાછું લખીએ માઇનસ ટુ રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી, આનો ગુણાકાર આપણે આની સાથે કર્યો। ચલો સાદરૂપ આપીએ તો આ જે ટ્વેન્ટી ફોર છે એનું તો એમ જ રહેશે ટ્વેન્ટી ફોર પ્લસ સિક્સ રૂટ થ્રી એનું એમ જ રહેશે સિક્સ રૂટ થ્રી, અહીંયા પ્લસ માઇનસ કેવું થઈ જશે માઇનસ થઈ જશે, બીજું અંદર કોણ વધશે તો બે અને ચાર એટલે એનું થઈ જશે ચાર દુ આઠ, કારણ કે ગુણાકારમાં છે, ગુણાકારમાં ક્રમનો નિયમ ગમે તેમ જળવાય ગમે તેમ આડું તમે ગુણાકાર કરી શકો, ચાર દુ આઠ વધુ કોણ રૂટ થ્રી। એવી જ રીતના અહીંયા પ્લસ માઇનસ તો કે માઇનસ થઈ જાય ગુણાકારમાં, વધુ કોણ ટુ, બીજું રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી તો આપણે શું લખી શકો તમે રૂટ થ્રી સ્ક્વેર, એની પછી ટ્વેન્ટી ફોર પ્લસ, હવે જો અહીંયા સિક્સ રૂટ થ્રી માઇનસ એઇટ રૂટ થ્રી આપેલું છે, સિક્સ રૂટ થ્રી માઇનસ એઇટ રૂટ થ્રી બરાબર, રૂટ થ્રી માં તમે સામાન્ય લઈ લો તો જવાબ આવશે સિક્સ, બીજું કોણ વધે અંદર માઇનસ એઇટ, રૂટ થ્રી સિક્સ માઇનસ એઇટ એટલે માઇનસ ટુ, છ માંથી આઠ તો કે નાનામાંથી મોટો બાદ ન થાય તો શું કરવાનું, મોટામાંથી નાનું બાદ કરો, આઠ માંથી છ જાય તો બે, મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા નિશાની માઇનસ છે તો અહીંયા આવશે માઇનસ, માઇનસ બે ને આગળ લઈ લઈએ તો જવાબ આવશે માઇનસ ટુ રૂટ થ્રી બરાબર। તો આ બંનેનું સાદુરૂપ આપ્યા પછી એનો જવાબ આવે માઇનસ ટુ રૂટ થ્રી, બીજો અહીંયા માઇનસ ટુ રૂટ થ્રી નો સ્ક્વેર, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય, શું વધે ખાલી ત્રણ વધે। ચલો ટ્વેન્ટી ફોર પ્લસ માઇનસ અહીંયા થઈ જશે માઇનસ, ટુ રૂટ થ્રી એમ જ માઇનસ, ત્રણ દુ છ ટ્વેન્ટી ફોર માઇનસ, હવે આ બંનેનો સરવાળો બાદ બાકી કરી નાખીએ, હવે જો ધ્યાન રાખજો ટ્વેન્ટી ફોર માઇનસ ટુ નથી કરવા, આનો સરવાળો કે બાદ ટુ નો સરવાળો બાદ બાકી આની સાથે થઈ શકે નહીં, કેમ તો કે આની સાથે આખું સ્ટેપ છે, આ ટુ અને રૂટ થ્રી બંને ભેગા છે તો બંને એકબીજા સાથે ગુણાકારમાં જોડાયેલા છે તો બરાબર, ખાલી ટુ આની સાથે સરવાળો બાદ બાકી કરી શકે નહીં, તો ચોવીસ માઇનસ છ, ચોવીસ માઇનસ છ એટલે કેટલા થશે અઢાર માઇનસ ટુ રૂટ થ્રી, આ થઈ ગયો એનો ફાઇનલ આન્સર બરાબર। ચાલો આની પછી હવે આપણે થોડાક નિયમો જોવાના, થોડાક સૂત્રો જોવાના છે જેમાં આપણે આ સરવાળો બાદ બાકી ગુણાકાર કેમ કરતા શીખા એવા જ તે, પણ એના રિલેટેડ કેટલાક સૂત્રો છે તો એ આપણે જોવાનું છે હવે। ચલો પહેલું વર્ગમૂળ ને લગતા નિયમો છે બરાબર, એટલે હું પહેલા ઉપર અહીંયા લખી નાખું છું વર્ગમૂળ ના નિયમો, આ તમે અગત્યના નિયમો છે સાદરૂપ આપતી વખતે ખૂબ જ કામ લાગશે,
बराबर तो आने तमे नोट करी लेजो। चलो वर्गमूल मा ए गुणिया वर्गमूल मा बी आवी रीतना होय, जो आवी रीतना होय तो ज तमे बन्ने ने भेगा लखी सको, એટલે કે એક જ વર્ગમૂળ બંને વચ્ચે આપી શકાય લખી શકાય વર્ગમૂળ માં એ બી લખી શકાય। આ નિયમ કોની માટે છે? વર્ગમૂળ આપેલું હોય તો ક્યારે વર્ગમૂળને ભેગું કરી શકાય અથવા છૂટું પાડી શકાય? તો કે માત્ર ને માત્ર ગુણાકાર અને ભાગાકાર કરતી વખતે। સરવાળો બાદબાકી માટે કોઈ રૂલ્સ નથી। જોઈએ આપણે। ચલો એની પછી વર્ગમૂળ માં એ ભાગ્યા વર્ગમૂળ માં બી તમે બંને ને વર્ગમૂળ एक साथ आपी सको, એટલે કે આને હું લખી શકું વર્ગમૂળ a ના છેદમાં b, બરાબર। ચલો એની પછી જો આવી રીતના છે કે વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b, તો હમણાં ઘણાને લખી નાખશે ફટાફટ કે વર્ગમૂળમાં a પ્લસ b, શક્ય નથી, આવું કરી શકાય નહીં, આવું લખી શકાય નહીં। હમણાં જ મેં કીધું કે ગુણાકાર અને ભાગાકાર માટે તમે વર્ગમૂળ અલગ આપી શકો, અલગ હોય તો ભેગું કરી શકો, પરંતુ સરવાળો અને બાદબાકી માટે આવા નિયમો લાગુ પડતા નથી, બરાબર। ચલો એની પછી વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b અને અહીંયા છે વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળમાં b, બરાબર। હવે તમે એક નિયમ જોઈ ગયા છો કે અવયવ પાડતી વખતે કે a માઇનસ b અને એ પ્લસ બી હોય, એકવાર સરવાળો બંનેનો અને એકવાર બંનેની બાદબાકી હોય તો પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, ડાયરેક્ટ આનો જવાબ લખી શકાય। એવી જ રીતે અહીંયા પણ કરી શકાય, તો કે પહેલું એટલે કોણ? વર્ગમૂળમાં એ બંનેમાં ઈચ પહેલું છે નો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, બીજું એટલે કોણ? બંનેમાં બીજું કોણ છે? વર્ગમૂળમાં બી। વર્ગ વર્ગમૂળ બંનેથી કેન્સલ થઈ જશે, જવાબ આવશે એ માઇનસ બી, અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય, બરાબર। તો ડાયરેક્ટ આપણે જવાબ લખવું હોય તો લખી શકાય શું? એ માઇનસ બી, એ માઇનસ બી, બરાબર। એક સૂત્ર આવડું છે જે આપણે અહીંયા લખ્યું સમજ માટે પહેલા લખેલું છે, બરાબર। તો આટલા જે સૂત્ર છે એ આપણી માટે અગત્યના છે, બરાબર, સાદુ રૂપ આપતી વખતે। ખાસ વાત જે વિદ્યાર્થીઓથી વખતે દર વખતે ભૂલ થાય છે એ છે આવડવા, શું? સરવાળો બાદબાકી હોય ત્યારે અલગ હોય તો ભેગું કરી શકાય નહીં, ભેગું હોય તો અલગ કરી શકાય નહીં, બરાબર। વર્ગમૂળ માટે ખાસ આ બાબતો તમારે ધ્યાનમાં રાખવી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.5, બરાબર। જે આપણે સૂત્ર જોયા સાદુરૂપ આપ્યું એને રિલેટેડ થોડાક દાખલા છે આપણે જોવાના છે, બરાબર। પછી આપણે જોશું છેદનું સમીકરણ। ચલો તો અત્યારે શરૂ કરીએ। પહેલું, આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો। ચલો તો આપણે જોયું તો બે હમણાં કે બે સમય સંખ્યા હોય તો પરિણામ સ્વરૂપ સંખ્યા સમય મળે, જો બેમાંથી એક પણ અસમય હોય તો પરિણામ અસમય મળે, અને જો બંને અસમય હોય તો કહી શકાય નહીં। ચલો 2 - √5, તો આપણે 2 - √5, 2 એટલે એ સમય સંખ્યા થઈ ગઈ, અને માઇનસ રૂટ ફાઈવ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા। તો તમે નોટ કરેલો હોય તો એમાં જુઓ કે ભાઈ સમય અને અસમય બેમાંથી એક પણ અસમય હોય તો પરિણામ સ્વરૂપ સંખ્યા કેવી મળે? અસમય સંખ્યા મળે, મતલબ આપેલી સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે। ચલો હવે આમાં ડાયરેક્ટ સમય કે અસમય કહેવાનું નથી, પહેલા એનું શક્ય એટલું સાદુરૂપ આપવાનું, પછી આપણે એને સમય કે અસમય વિશે કહેશું, બરાબર। તો બ્રેકેટ છોડી દઉં હું, તો બ્રેકેટ વગર લખીએ તો આવશે 3 + √3 -√23, બરાબર। તો ચલો +23 - 23 બંને તો કટ આઉટ થઈ ગઈ, વધે કોણ? ખાલી 3 વધે, અને 3 એ કેવી સંખ્યા? એમાં કઈ સમય અસમય જોવાનું આવશે નહીં, કારણ કે 3 આપણને ખબર છે 3 એ તો સમય સંખ્યા છે, માટે આપેલી જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। એવી જ રીતે અહીંયા સાદુરૂપ શક્ય હોય એટલું આપવાનું, પેલા √7 નીચે √7, તો બંને થઈ જશે કેન્સલ, વધશે કોણ? 2 - 7, 2 - 7 એટલે કેવી સંખ્યા? અપૂર્ણાંક સંખ્યા, અને અપૂર્ણાંક સંખ્યા તો આપણને ખબર છે હંમેશા કેવી હોય? સમય સંખ્યા, કેમ p/q સ્વરૂપ થઈ ગયું ને, તો p/q સ્વરૂપ હોય એ સંખ્યા તો હંમેશા કેવી હોવાની? સમય સંખ્યા જ હોવાની, બરાબર। એની પછી 1 - √2, 1 / √2 એવી રીતના લખી શકાય, ભાગાકાર છે, કઈ કઈ સંખ્યાનો? તો કે 1 એ કેવી સંખ્યા? સમય સંખ્યા,
भांग्या रूट टू के भी संख्या असमय संख्या तो समय अने असमय नो तमे भांगाकार करो तो परिणाम स्वरूप संख्या असमय ज मळे है ने कोई बे माथी एक पण संख्या असमय होय तो संख्या केवी मळशे हमेशा असमय संख्या मळे मतलब आपेली जे संख्या छे ई असमय संख्या छे एनी पछी छे 2 पाई એટલે આને મતલબ આમ લખી શકું 2 ગુણ્યા પાઈ 2 એટલે કેવી સંખ્યા તો કે 2 તો સમય સંખ્યા છે ભાઈ ગુણ્યા પાઈ કેવી છે તો કે પાઈ એ તો અસમય સંખ્યા છે તો બે માંથી એક પણ સંખ્યા અસમય હોય તો પરિણામ સ્વરૂપ સંખ્યા કેવી મળે હંમેશા અસમય સંખ્યા જ મળે બીજું સાદું રૂપ આપો ચલો સાદું રૂપમાં 3 + √3 2 + √2 તો આપણે જેમ કરતા કે પહેલા 3 નો ગુણાકાર કોની સાથે તો કે 2 સાથે અને એની પછી √2 સાથે તો ચલો 3 નો ગુણાકાર કરીએ 3 ગુણ્યા 2 એટલે કેટલો જવાબ આવશે 3 ગુણ્યા 2 એટલે 6 પ્લસ 3 નો √2 સાથે ગુણાકાર એટલે લખી દેવાનું 3 √2 √3 ની વારી √3 નો 2 સાથે એટલે શું આવશે જવાબ 2 √3 પ્લસ √3 નો √2 સાથે એટલે √3 ગુણ્યા √2 6 પ્લસ 3 √2 પ્લસ 2 root 3 plus root 3 into root 2 એટલે કેટલા લખી શકાય root 6 લખી શકાય હે આપણે જોયું તો છેલ્લે નિયમ કે બંને ગુણ બંને વર્ગમૂળમાં હોય ગુણાકારમાં તો બંને ભેગા આપી શકાય અલગ હોય તો ભેગા આપી શકાય ભેગા હોય તો અલગ અલગ આપી શકાય આ નિયમ પ્રમાણે લખી શકીએ આપણે root a ગુણ્યા root b એટલે આવી રીતના કરી દેતા ને આપણે root ab એટલે અહીંયા આવી જ રીતે છે root 3 root 2 તો આને લખી શકાય 3 into 2 3 into 2 એટલે 6 root 6 ડાયરેક્ટ લખી શકીએ આપણે તો આ થઈ ગયો એનો જવાબ આગળ કઈ સાદું રૂપ આપી શકાય એમ છે 6 √2 √3 આપી શકાય એમ નથી જો અહીંયા બંને જગ્યાએ √2 અને √2 વત અહીંયા √2 છે અહીંયા √2 વત તો આપણે શું લખે 3 + 2 એટલે 5 √2 પણ અહીંયા એવું સરખું છે નહીં કોમન છે નહીં કશું તો આને આમ જ રાખશું આ થઈ ગયો એનો ફાઇનલ જવાબ એની પછી જોઈએ 3 √3 3 - √3 હે ને એકવાર સરવાળો બંનેની એકવાર બંનેની બાદબાકી તો પહેલું જે આપણો આ પ્રનિયમ પ્રમાણે પણ કરી શકીએ 3 નો 3 સાથે ગુણાકાર 3 નો √3 સાથે કરી શકાય એવી રીતના કરી શકાય ચાલો પહેલા એવી રીતે જોઈ લઈએ પહેલા 3 નો બંને સાથે ગુણાકાર કરશું 3 તેરી 9 ચલો પછી પ્લસ 3 ઇન્ટુ આ માઇનસ √3 આ એમ વાંચવાનું છે માઇનસ √3 નહીં કે ખાલી √3 નિશાની આગળની જે હોય ગણતરીમાં લેવાની છે તો જવાબ આવશે 3 ઇન્ટુ માઇનસ √3 પછી પ્લસ આ બંને નો થઈ ગયો ગુણાકાર હવે √3 નો 3 સાથે √3 ઇન્ટુ 3 એટલે કેટલા થશે તો કેમ જ રાખીએ √3 ઇન્ટુ 3 પ્લસ હવે √3 નો પાછો માઇનસ √3 સાથે એટલે ગુણાકાર આવશે √3 એનો ગુણાકાર માઇનસ √3 સાથે 9 પછી હવે પ્લસ માઇનસ માઇનસ આગળ આવી જાય એટલે અંદર કોણ થઈ જાય 3 √3 એવી જ રીતે અહીંયા પ્લસ 3 √3 ત્રણ ને આગળ લખે તેવી જ રીતના અહીંયા આ જે પ્લસ છે પ્લસ અને માઇનસ એટલે પ્લસ માઇનસ થઈ જાય માઇનસ √3 ઇન્ટુ √3 તો √3 નો સ્ક્વેર થાય વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય વધે ખાલી 3 માઇનસ 3 √3 પ્લસ 3 √3 આ બંને તો કેન્સલ થઈ જશે પ્લસ માઇનસ છે એટલે ચલો તો વચ્ચે કોણ આગળ 9 ને પાછળ માઇનસ 3 9 માઇનસ 3 એટલે 6 અથવા ડાયરેક્ટ જવાબ લખવો હોય તો લખી શકાય શું 3 √3 ને 3 માઇનસ √3 એકવાર સરવાળો બને ને એકવાર બાદબાકી શું લખતા હતા આપણે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે કે પહેલું એટલે કોણ છે 3 નો વર્ગ માઇનસ બીજો એટલે √3 નો વર્ગ વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જશે 3 નો વર્ગ એટલે 9 માઇનસ વર્ગ વર્ગમૂળ કેન્સલ જવાબ આવે 3 9 માઇનસ 3 એટલે છે ડાયરેક્ટ પણ લખો તો લખી શકે એન માટે આપણને નિયમ ખબર હોવો જોઈએ સૂત્ર ખબર હોવા જોઈએ તો લખી શકીએ આપણે એની પછી છે 3 અંડર √5 + અંડર √2 સ્ક્વેર હવે આનું તો આપણે ક્યારે કરેલો છે ને બરાબર પણ જો અને આવી રીતે તો કરી શકાય કે નહીં સ્ક્વેર એટલે બે ને અંડર √5 + અંડર √2 પાછો અંડર √5 + અંડર √2 સ્ક્વેર છે એટલે હું આવી રીતે આને લખી શકું ગુણાકારમાં બરાબર ચાલો કઈ નહીં હવે તો આપણે જેમ કરતા હતા એમ જ પહેલાનું અંડર √5 નું બંને સાથે પહેલા અંડર √5 નો ગુણાકાર અંડર √5 સાથે એટલે હું લખીશ અંડર √5 ઇન્ટુ અંડર √5 પ્લસ હવે અંડર √5 નો અંડર √2 સાથે એટલે અંડર √5 ઇન્ટુ અંડર √2 પ્લસ હવે √2 ની વારી √2 નો બંને સાથે ગુણાકાર કરશો 5 અને 2 સાથે √2 ઇન્ટુ √5 એટલે √2 ઇન્ટુ √5
प्लस रूट टू नो रूट टू साथ रूट टू इंटू रूट टू सदरूप आप रूट फाइव इंटू रूट फाइव रूट फाइव स्क्वेर वर्ग वर्ग मूल कैंसल जवाब आइव प्लस जो अंडर रूट फाइव इंटू अंडर रूट टू आने हूँ शू लखी सकू अंडर रूट टेन डायरेक्ट गुणाकार लखी सकते अंदर प्लस एवज रीत रूट टू इंटू रूट फाइव अंडर रूट टेन प्लस रूट टू इंटू रूट टू शू रूट टू इंटू रूट टू रूट टू स्क्वेर 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 रूट कैंसल वर्ग वर्ग मूल कैंसल थी जाए जवाब आ पांच वत्ता बे एटले थई जशे सात अने अहीं आवे छे वर्गमूळ में दस वत्ता वर्गमूळ में दस तो केटला थई जशे टू अंडर रूट टेन बे वर्गमूळ में दस केवी रीते तो के भाई वर्गमूळ में दस प्लस वर्गमूळ में दस बन्ने माथी वर्गमूळ में दस कॉमन लई लो सामान्य लई लो तो शुं वधे अहींथी आ बार आवी गयो तो एनी जगह काई न होय तो एक तो होय ज अहींथी बे अहीं आवी गयो तो वर्गमूळ में दस आगळ काई न होय तो एनी जगह एक तो होय ज तो शुं आवशे वर्गमूळ में दस जाते करवानो छे हवे जोईए दाखला नंबर त्रण बराबर तो एमां पहेलुं छे पाई एक वर्तुळना परिघ अने व्यास डीना गुणोत्तर वडे दर्शाववामां आवे छे બરાબર તો આ બંને એકબીજા વિરોધાભાસ દર્શાવે છે તો આનો ઉકેલ તમે કેવી રીતે લાવશો તમારું શું મંતવ્ય છે આના વિશે બરાબર તો ચાલો જોઈએ આપણે કે આપણે શું દર્શાવે છે પાઈ એટલે c બાય d c એટલે શું તો કે c એટલે વર્તુળનો પરિઘ અથવા વર્તુળની પરિમિતિ હા ને વર્તુળ લઈને આવડવા તો એનો આ જે ફરતી આ જે ધાર છે એને આપણે વર્તુળનો પરિઘ કહેવાય અને એનું સૂત્ર છે 2 પાઈ r r એટલે એની ત્રિજ્યા એની પછી છે d जवाब तो केवी संख्या थी पाई एक असमी संख्या सरलता लीधे दाखला गणवामां सरलता पड़े एटले एने माटे टूंको स्वरूप बराबर बाकी पाई नी जे किंमत छे ए केवी छे 3.14 15 अप टू डॉट 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 एवी रीतना ने केवी संख्या छे असमी संख्या छे बराबर असमी संख्या स्वरूप बराबर दाखला उकेलवा सरलता लीधेलु पाई नी हकीकत में पाई असमी संख्या है 3.14 15 62 समथिंग बराबर